विनोद भाई केलवाणी नांदरखा स्थित आवेल टेक्नो हेवन आईटी कंपनीए आखी दुनिया में गामनुं नाम रोशन कर्युं छे। आ कंपनी ट्रावेल रिलेटेड घणा प्रकारना एंड्रॉइड एप सॉफ्टवेर तेमज वेब डिजाइनिंगनुं काम करे छे, जेमां आ कंपनी इंटरनेशनल लेवल पर घणी कंट्रीमां खूब ज सारी सवलतो आपे छे, जेमनो मुख्य उद्देश्य ट्रावेल क्षेत्रे वधु विकास करवानो होय छे, जेमां इंटरनेशनल लेवलना एवोर्ड नानकड़ा गामे मळवो घणी मोटी वात कहेवाय छे, તેમજ નાની સંખ્યા ધરાવતું ગામ જે મેટ્રો સિટીને આઈટી ક્ષેત્રે પાછળ મૂકી દીધા છે, જે ખૂબ જ પ્રશંસનીય કહેવાય છે। આ સફળતા માટે કંપનીના મહેનતુ ટીમના સ્ટાફને માટે એવોર્ડ સેલિબ્રેશન પણ કંપનીના માલિક દ્વારા યોજવામાં આવ્યું હતું। ટેકનો હેવન સ્ટાફને એનાયત કરી સ્ટાફને પ્રોત્સાહન આપ્યું હતું। આમ નાનકડા ગામમાં આઈટી કંપનીએ નવસારીનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર રોશન કર્યું છે। હું બિલીમોરાનો રહેવાસી વિનોદ કેલવાની, આજે એઝ અ ટેકનો હેવન હું આઈટી કંપની રન કરી રહ્યો છું એઝ અ સીઈઓ, ને મને ખૂબ આનંદ થાય છે કે આજે અમે વર્લ્ડ ટ્રાવેલ ટેકમાં બે કેટેગરીમાં અવોર્ડ જીત્યો છે। પહેલો અવોર્ડ છે વર્લ્ડ બેસ્ટ ડીએમસી સોલ્યુશન પ્રોવાઈડર એન્ડ વર્લ્ડ બેસ્ટ ઈઆરપી સોલ્યુશન પ્રોવાઈડર। આ કેટેગરીઝમાં અરાઉન્ડ 6 જેટલી કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યો હતો, જેમાં પાર્ટિસિપેટ થવું જ બહુ અઘરું છે, પણ અમે એ કેટેગરીમાં આજે જીત્યા છીએ। તો આ ગુજરાત માટે અમે પહેલી કંપની બન્યા છે જે બે કેટેગરીમાં એવોર્ડ જીતી ગઈ છે। આ અમારા માટે બહુ પ્રાઉડલી મુમેન્ટ છે અને ગર્વની વાત છે, જેનો ફૂલ શ્રેય મારી ટેકનો હેવન કંપનીના બધા એમ્પ્લોયને જાય છે, જેમણે રાત દિવસ મહેનત કરી છે અને કંપનીને આગળ લઈ આવ્યા છીએ। પણ કોઈ પણ વસ્તુનો કે કંઈ પણ નિશ્ચય જે તમે કરો છો તેનું રાતોરાત કંઈ પણ એવું થઈ જતું નથી કે સપનું આપણે જોયું ને સપનું પૂરું થઈ ગયું। હરેક વિઝન પાછળ મહેનતની જરૂર છે। તો આ વિઝન 2006માં ચાલુ થયું હતું, અને 2006માં જ્યારે એઝ એ મેં પોતે એમ્પ્લોય કામ કરતો હતો ને બિલીમોરાથી સુરત અપડાઉન કરતો હતો, ત્યારે લાખો લોકો અપડાઉન કરે છે ત્યાં, તો બિલીમોરાથી જ કમસે કમ 2000 લોકો અપડાઉન કરતા હતા સુરત સુધી। તો તે ટાઈમ પર અમે ડિસાઇડ કર્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે અમે ટ્રાવેલ કંપની ને આઈટી કંપની અહીંયા ઓપન કરીશું ને એક સારા લેવલ પર કંપનીને લઈ આવશું, ને જે વિઝનથી અમે અહીંયા આગળ લઈ આવ્યા છીએ કંપનીને તેના માટે ફૂલ ક્રેડિટ જાય છે। ને આજે હવે આગળ શું આગળ, હવે 2022માં અમારે ગવર્મેન્ટને પણ રિક્વેસ્ટ છે કે એક ટ્રાવેલ ડોમેન પર અમારી જે કુશળતા છે ને અમારી નિપુણતા છે તેમાં પર અમને સપોર્ટ કરે, ને અમે કમસે કમ 220+ એમ્પ્લોયને જોબ ઊભી કરી શકીએ છીએ, ને અત્યારે 100+ એમ્પ્લોય કામ કરે છે, તો હવે હજુ 200+ એમ્પ્લોયને જોબ આપી શકીએ છીએ એવી પોસિબિલિટી છે। તો ગવર્મેન્ટને પણ અમને રિક્વેસ્ટ છે કે ટ્રાવેલ માર્કેટ પ્લેસ પર અમને સપોર્ટ કરે, અમે પ્લાન જોડે રેડી છીએ, તો બસ અમને 15 મિનિટનો ટાઈમ જોઈએ બસ ખાલી, ને એ લેવલ પર અમે સક્ષમ છીએ કામ કરવા માટે, તો અમને એક ચાન્સની જરૂર છે ગવર્મેન્ટ જોડે, ને જય ભારત જય વિકાસના નારા પર જ અમે હળીમળીને કામ કરશું ને બિલીમોરાને એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ। હિતેશ વધેરાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નવસારી।